સ્ફૂર્તિ યોગ કર્યા પછી બીજું ચરણ છે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ। સૂર્ય નમસ્કાર કેમ કરવા જોઈએ તો સૂર્ય નમસ્કારમાં આસનની સાથે શ્વાસોશ્વાસ એટલે કે પ્રાણાયામ પણ જોડાયેલા છે। આ કૃતિ કરવાથી 13 સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી આપણે લાંબુ સ્વસ્થ સતાયું જીવન જીવી શકીએ છીએ। કોઈ પણ રોગ જે છે એનું નિવારણ આ 13 સૂર્ય નમસ્કાર કરવાથી 10 આસનના સમૂહમાં આપણને એનો લાભ મળે છે। સૂર્ય નમસ્કાર એટલે આસનનો સમૂહ, આપણે જોઈશું કઈ પ્રકારના આસનો અને કઈ પ્રકારનું એમાં શ્વાસોશ્વાસનું વિજ્ઞાન જોડાયેલું છે। સૂર્ય નમસ્કારની સ્થિતિ કરવા માટે અને સૂર્ય નમસ્કાર શરૂ કરવા માટે આપણે હું હવે બતાવીશ। સૂર્ય નમસ્કારની સ્થિતિ માટે પગના પંજા એડીથી ભેગા, એડી ત્યારબાદ પંજા ભેગા અને બંને હાથ નમસ્કારની સ્થિતિમાં, આ નમસ્કાર આસન પહેલું એની સ્થિતિમાં જ આસન છે। આપણો હૃદય અને ફેફસું આ બેની વચ્ચે જ્યાં જોડાય છે ત્યાં અહીંયા ખાડો હોય છે સૂર્યચક્ર, એ સૂર્યચક્ર પાસે આ પ્રમાણે હાથ ભેગા કરી અને જોડીને અંગૂઠાની સ્થિતિ મૂકવાની છે। આ સૂર્ય નમસ્કાર કરવા માટેની સ્થિતિ નમસ્કાર આસન થાય છે। સૂર્ય નમસ્કાર માટે શરૂઆત કરવા માટેનું મંત્ર છે, ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજા સરસન્નિવિષ્ઠ કેયુર્વાન મકર કુંડલવાન કિરીટે હારી હિરણ્યમય વપુર્ધૃત શંખ ચક્ર। ત્યારબાદ દરેક સૂર્ય નમસ્કાર કરતા વખતે આપણે એનું સેલ્યુટેશન એટલે કે એનું વંદન છે। પહેલો સૂર્ય નમસ્કાર કરતી વખતે ઓમ મિત્રાય નમઃ, શ્વાસ લેવાનો છે એક, હસ્ત ઉત્તાનાસન દો, શ્વાસ છોડવાનો છે પાદ હસ્તાનાસન તીન, એક પાદ પ્રસરણાનાસન ચાર, દ્વિપાદ પ્રસરણાનાસન પાંચ, શ્વાસ લેવાનો પણ નથી છોડવાનો પણ નથી અને ઘૂંટણ છાતી અને કપાળ આટલી ત્રણ વસ્તુ જમીને અડકાળવાની છે। સાષ્ટાંગ પ્રણિપાતાસન છે, શ્વાસ લેવાનો છે ભુજંગાસન સાત, એડી જમીને અડકાળવાની શ્વાસ બાર પર્વતારનાસન, જે પગ પાછળ લઈ ગયા હતા એ જ પગ પાછો લાવવાનો આઠ, શ્વાસ લેવાનો છે એક પાદ પ્રસરણાસન નવ, શ્વાસ કાઢવાનો છે પાદ હસ્તાસન દસ, નમસ્કારાસન। ત્યારબાદ આપણે સૂર્ય નમસ્કાર એકની સ્થિતિ ઠીક કરવા માટેનું પૂરક આસન જોઈશું। સૂર્ય નમસ્કાર એકની સ્થિતિ સુધાર કરવા માટેના બે પૂરક આસન છે, એક છે તાળાસન અને બીજું છે અર્ધચક્રાસન। શરૂઆત કરીશું આપણે તાળાસનથી। તાળાસનમાં જમીનને સમાંતર બંને પગ, એકમાં હાથ બાજુમાં, હાથમાં બરાબર ખેંચાણ જાણે બે બાજુથી બે દોરડાથી આપણને બે દિશામાં ખેંચી રહ્યા હોય એ પ્રકારે, ચહેરા પર સામાન્ય ભાવ, દો આકાશ તરફ હથેળી, તીન કોઈ પણ ઝટકા વગર એક સમાન ગતિથી હાથ ઉપર લઈ જવા, હાથ જાણે શરીર આપણું ઉપરથી ખેંચેલું છે ક્યાંક લટક્યા છે ચાર, એ પ્રકારે પંજા પર ઊભું રહેવાનું છે અને લટક્યા હોય એવી અનુભૂતિ કરવાની છે। શ્વાસોશ્વાસ સામાન્ય પાંચ, હાથ લટકાયેલા હોય એમ ખેંચ્યાનો સાથેના જ રાખવાના છે છે બાજુમાં, સાત હથેળી જમીનને સન્મુખ, સાત આઠ, આ સ્થિતિ પૂર્ણ કરી એટલે આપણા બંને ભુજાઓમાં હાથમાં રક્ત સંચાર બરાબર થાય છે એવી અનુભૂતિ થશે આસન પૂર્ણ કર્યા બાદ। તો આ આપણું આસન બરાબર થયું છે એની પ્રતીતિ કરાવે છે। ત્યારબાદ બીજું આસન છે અર્ધ ચક્રાસન। અર્ધચક્રાસનમાં વિભાગશ એકમાં હાથના પંજા આ પ્રમાણે શરીરમાં પાછળ કમર પર ટેકા સ્વરૂપે આપવાના, ત્યારબાદ નજર સામે દાઢી છાતીને અડકેલી હોય દાઢી છાતીને અડકાડી અને નાભી દર્શન ડૂટીનું દર્શન કરવાનું છે, તીનમાં એ દર્શન કરતા કરતા પાછળ ઝૂકવાનું છે જેટલું ઝૂકી શકાય એટલું, ચાર
दाढ़ी छुट्टी राखवानी छे। पांच दाढ़ी छाती ने चोटाड़वानी छे। छे नाभि दर्शन। सात सामे नजर। आठ आ बने आसन नो समूह एटले सूर्य नमस्कार एक नी स्थिति। आ बे आसन कर्या बाद आपणे आपणी आपणी स्थिति करीशुं सूर्य नमस्कार एक नी तो बराबर थशे।